नमस्कार, स्वागत छे आपनु ईटीवी विशेष। आप जोई रह्या छो जिज्ञासा साथे। सूरत मां 6 वर्षना मासूम ने कार भरखी गई अने तेने मळ्युं मौत। सूरतना सचिन विस्तार मां 6 वर्षना सोनेश ने कार साथेनी रमत भारे पड़ी अने रमत तेना माटे मौत लेने आवी। घटना छे सूरतना सचिन विस्तारनी, ज्यां 6 वर्षनो मासूम सोनेश रमत रमतमां अचानक एक कारमां बेसी जाय छे, पण तेने खबर नथी रहती के आ कार तेना माटे कार बनीने आवशे। सोनेश रमता रमता कार में बेसे छे। अहीं सुधी बधुं बराबर हतुं, पण सोनेश सांजे घरे परत न फरता परिवार चिंता में मुकायो अने शुरू करी तेनी शोधखोळ। माता पिताना पोताना वहाल सोया संतानने शोधवा आम तेम भटकवा लाग्या। पोलीस में बाळक गुम थवानी फरियाद पण नोंधावी, छतां न मळी कोई ज भाळ। दिवसो पसार थवानी साथे परिवारनी चिंता पण वधवा लागी। आखरे 4 दिवस बाद मळ्यो सोनेशनो पत्तो। पण सोनेश मळ्याना समाचार परिवार माटे आंचकाजनक हता, कारण के जे सोनेश ने तेओ छेल्ला 4 दिवसथी शोधता हता ते सोनेश एक कारमां हतो अने कारमां हती सोनेशनी लाश। जे कारनो दरवाजो बंद करी ते रमवा माटे अंदर बैठो हतो ते कारनो दरवाजो 4 दिवस बाद खुल्यो त्यारे तेनी लाश बहार आवी अने मौतनी रमतनी आ दृश्यो थया सीसीटीवीमां कैद। जूननी आग ओगती गरमीमां 6 वर्षनो मासूम कारमां 4 दिवस सुधी शेकाई रह्यो, पण कोईने ख्याल सुद्धा न आव्यो कि मासूम कारमां हशे। तपती कार अने कारमां ऑक्सिजन न मळता सोमेशनो गुंगळामणने कारणे मौत थयो। 4 दिवस सुधी सोमेशना माता पिता पोताना संतानी भाळ मेळववा भटकता रह्या। आ किस्सो ए माता पिता माटे लाल बत्ती समान छे, जेओ पोताने संतानोनी गमे त्यां रमता मूकी दे छे, गमे तेवी वस्तुओ साथे रमवा दे छे, कारण के माता पिताની થોડી ગફલત માસૂમ માટે મોતનું કારણ બને છે। માટે રહો સાવધાન, રાખો તમારા વહાલ સોયાનું ધ્યાન, કારણ નાની અમથી એક ભૂલ ભારે પડી શકે અને મોતનું કારણ પણ બની શકે છે। મોતની આ રમત સોમેશને ભારે પડી ગઈ। कारनो दरवाजो खुल्लो छे, सोमेश रमतो रमतो कार मां बेसे छे, कारनो दरवाजो लॉक थई जाय छे अने 4 दिवस सुधी गुंगळामण थवाने कारणे तेनुं मौत थाय छे। एक तारीख 13 रोज एक सोमेश नामनो एक 6 वर्षनो छोकरो जेना घरेथी रमवा जवानो कही क्यांक बहार रमवा गयेलो, તેવો છોકરો સાંજ સુધી ઘેર ના આવતા તેના પિતાએ અહીં સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ। જે ફરિયાદના આધારે પોલીસની તપાસ ચાલુ હતી, તે દરમિયાન આજે બપોરના સમયે ત્યાં નજીકમાંથી એક ગાડીમાંથી સેજ વાંસ મારતા પોલીસને જાણ થયેલી કે આ ગાડીમાં એક બાળકની ડેડ બોડી મળી આવેલ છે। જેની તપાસ કરતાં જાણવા મળેલું કે જે 3-4 દિવસ પહેલાં જે છોકરો ગુમ થયો હતો તેની જ આ લાશ મળી આવેલ છે। 13 તારીખે સોમવારે 3:30 વાગે ગાયબ થયો। आज शुक्रवार को 5 बजे से 6 बजे का अंदर। कहाँ से मिली है? बगल में एक गाड़ी था, उसका अंदर ही थे, वहाँ सीसी कैमरा लागू था, मतलब वो दिखाने के लिए नहीं दिया। तो एक कार कार्ड साबित थी सोमेश माटे। सोमेश रमतो रमतो कार नी अंदर गयो अने मौत तेने मड़ी गई। ખાસ તો મા બાપે દરકાર રાખવાની જરૂર છે, સંતાનોની તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ક્યાં રમે છે તેમનું ધ્યાન રાખવું જોઈએ, કોની સાથે રમે છે તેનું ધ્યાન રાખવું જોઈએ। એ તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન છે આ કિસ્સો। બાળકોની શરારતો પર વોચ રાખવી જોઈએ, કોઈના ભરોસે ભૂલકાઓને એકલા ન મૂકવા જોઈએ। આપની એક ભૂલ ભારે પડી શકે છે, સુરતમાં મોતનું કારણ બની ગઈ આ રમત। સુરતમાં 6 વર્ષના એક માસૂમનું મોત થયું, ગુંગળામણને કારણે તેનું મોત થઈ ગયું।
તો આ મુદ્દે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મનોચિકિત્સક ઉત્સવી ભીમાણી. અમને તેમની સાથે જ છે રુઝાન ખંભાતા સામાજિક કાર્યકર. અમારા સંવાદદાતા ચેતન પણ સુરતથી જોડાઈ ગયા છે. ચેતન, શરૂઆત આપનાથી કરવા માંગીશ. આ આખી જે ઘટના ઘટી, ખાસ તો ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે. આ કાર કઈ સ્થિતિમાં પડી હતી? કાર ખુલ્લી હતી તો ચાર દિવસ સુધી તેની દરકાર કેમ ન લેવામાં આવી? માતા પિતા શું કહી રહ્યા છે આ આખી ઘટના વિશે? ચેતન. જી, ચોક્કસથી જણાવી દઈએ કે જે ઘટના છે તે સચિન વિસ્તારની છે. સચિન વિસ્તારમાં કમલેશ જૈનની આ કાર છે. જો કે છેલ્લા 10 દિવસથી આ કાર બંધ હાલતમાં છે. જે કારની જે બેટરી આવે છે તે ઉતરી ગઈ છે, તેને કારણે આ કાર ત્યાં જ મૂકી દેવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ કારની જે ઓટોલોક સિસ્ટમ આવે છે તે પણ બગડી ગઈ હતી, જેને કારણે કમલેશભાઈ આ કારનો ઉપયોગ નહીં કરી રહ્યા હતા. જો કે જે રીતે ચાર દિવસ પહેલા સ્થાનિક જ વિસ્તારમાં રહેતા આ યોગેશ નામનો જે બાળક છે તે ત્યાં રમી રહ્યો હતો. શરૂઆતમાં આ કારમાં તે સંતાકુકડી રમી રહ્યો હતો. પહેલી વાર આવ્યો, બીજી વાર આવ્યો અને તેને ગમવા લાગ્યું હતું સંતાકુકડી રમવાનું, જેથી તે 3-4 વાગ્યા કારની અંદર આવ્યો અને બહાર ગયો. જો કે જ્યારે તે 5મી વખત કારની અંદર જ્યારે ઘૂસ્યો હતો ત્યારે ઓટોલોક સિસ્ટમ થઈ ગઈ હતી, જેને કારણે તે કારની બહાર નીકળી નહીં શક્યો હતો. તેને લોક ખોલવાનો પણ પ્રયત્ન કર્યા હતા, જો કે કારનો જે દરવાજો હતો તે ખુલ્યો ન હતો, જેને કારણે તે અંદર જ રહી ગયો હતો. તેને બહાર પ્રયત્ન પણ કર્યા હતા, જો કે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ પસાર નહીં થઈ રહ્યો હતો જેથી કોઈની નજર પડે. અને ત્યારબાદ જે ગુંગરાઈ જવાથી આ યોગેશનું મોત નીપજ્યું હતું. અને ત્યારબાદ જે કલાકો સુધી જ્યારે યોગેશ ઘરે ના પહોંચ્યો હતો, જેને કારણે તેના મા બાપે તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે તેની શોધ, જો કે તેનો પત્તો નહીં લાગતા, આખરે જે પરિવારજનો છે સચિન પોલીસ માં. ચેતન, બે સવાલ પૂછવા માંગીશ આપને. એક તો કાર ખુલ્લી કેમ રાખવામાં આવી, અને બીજો સવાલ એ છે કે જે આ આખો એરિયા છે જેના વિશે આપ માહિતી આપી રહ્યા છો, આ એરિયા કઈ પ્રકારનો છે? શું ત્યાંથી લોકોની વસ્તી ખૂબ જ હોય છે? આ એરિયા ખૂબ જ ભીડભાડ વાળો વિસ્તાર છે? આ જી ચોક્કસથી તમને જણાવી દઈએ કે જે કાર છે તેને ઓટોલોક સિસ્ટમ, તેને કારણે જે દરવાજા છે તે ઓટોમેટિક ખુલી જતા હતા, જેને કારણે તે કારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો ન હતો. અને બીજી વસ્તુ એ છે કે જ્યાં કાર મૂકવામાં આવેલી તે એકદમ એકાંત વાળો વિસ્તાર હતો અને જજરિયાત વાળો વિસ્તાર હતો, કે જ્યાંથી માંડ દિવસમાં 10-15 લોકો પસાર થતા હોય, જો કે કોઈની પણ આ કાર પર નજર પડી ન હતી. જી જી, તો આ અંગે જ આપણે ચર્ચા ઉત્સવી સાથે કરીએ. ઉત્સવી, બાળકોની માનસિકતા ખૂબ જ ચંચળ હોય છે. બાળક જે રીતે ચેતને જણાવ્યું કે પહેલા 2-3 વખત એ ટ્રાય કરે છે અને પછી ધીરે ધીરે તેને રમવું ગમે છે અને તેને કારણે જ તે આ કારની અંદર લોક થઈ જાય છે. પણ ઉત્સવી, બાળકોની માનસિકતાની સાથે સાથે માતા પિતાની માનસિકતા પણ એક સવાલ બની જાય છે. પોતાનું બાળક ક્યાં રમે છે તેની કેર કરવી એ ખૂબ જ જરૂરી બની જાય છે. જી, વાત બરાબર છે. દરેક માતા પિતા પોતાના સંતાનનું ધ્યાન રાખતા જ હોય છે, પણ ઘણી વખત એવું બને છે કે પોતાના કામના લીધે કે કદાચ થોડી વખત ધ્યાન બીજે જતું રહ્યું હોય તો બાળક રમતું રમતું બહાર જતું રહે છે. આમાં મારે મનોવિજ્ઞાનની દ્રષ્ટિકોણથી એક વાત કરવી છે. બાળક જ્યારે 4-7 કે 6.5 વર્ષનું હોય છે, આ એજ ગેપની વચ્ચે બાળકમાં ક્યુરિયોસિટી મોટિવ, જેને મેં કહીએ છે, એ વધી ગયું હોય છે. એટલે કે જિજ્ઞાસા વધી જાય છે. એ બાળકને બહાર શું છે, શું નથી, કંઈક નવી વસ્તુ, રોમાંચિત વસ્તુ જોવા મળે તો બાળકને એમાં રસ પડે છે. સૌથી પહેલી વાત. બીજી વાત, આ રસ પડે છે એના લીધે તમે વાત કરીએ, મેં બાળકે 3-4 વાર પહેલા એ ગાડીમાં જવાનો પ્રયાસ કર્યો હતો. હવે નાના છોકરા હોય ત્યારે એમને અમુક પ્રકારના રમકડા તમે રમવા આપતા હોવ છો. છોકરો હોય તો ગાડી, ટ્રક હોય, છોકરી હોય તો ડોલ હોય મોટા ભાગે. હવે જ્યારે આ ડોલ કે આવી ગાડી એકચ્યુઅલી તમને મોટા સ્વરૂપે જોવા મળે, બાળકને રિયલ કારમાં બેસવાનું મળે, ત્યારે ક્યુરિયોસિટી મોટિવ બાળકની વધી જતી હોય છે. આવું થવાને કારણે બાળક વારંવાર અંદર જવાનો પ્રયાસ કરે છે. તમે બાળકને જેટલી વાર કહેશો કે આ વસ્તુ નહીં કરવાની, અહીંયા નહીં જવાનું, આ નહીં ખોલવાનું, બાળક સૌથી પહેલા ત્યાં જશે. એટલે આવા ઘણા બધા પરિબળો છે જે બાળકના મનમાં ચાલતા હોય છે. બિલકુલ. એટલે આ બધી વાતોના લીધે બાળકે જે નાનું, ચલો, એમને ઉત્સુકતા હોય છે બાળકને નવું નવું જાણવાનો, અને ખૂબ જ ચંચળતા પણ હોય છે બાળકની અંદર. પણ માતા પિતાનો રોલ ખૂબ મહત્વપૂર્ણ થાય છે. જ્યારે બાળક આ પ્રકારની ઉત્સુકતા બતાવે છે ત્યારે તેને કઈ પ્રકારના જવાબ આપવા? રુઝાન, આપ શું કહેવા માંગશો આ આખી ઘટના જોતા?
આખી ઘટના બહુ જ શું કહેવાય દયા દુઃખદજનક છે. કારણ કે જે દેખાય છે કે આઈ વિશ અત્યારે હું એ જોઈને વિચારતી હતી કે કદાચ આ સીસીટીવી ફૂટેજ જેવું બાળક ખોલી ગયું, બાળક ખોઈ ગયું તો કદાચ આસપાસના અગર સીસીટીવી ફૂટેજ જોતો તો કદાચ આ બાળક બચી જતે. અને જયારે આપણે વાત કરીએ છીએ, બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી ટુ એડ ઓન ટુ ધીસ ધ મેન્ટાલિટી ઓફ ચિલ્ડ્રન, કે સૌથી પહેલા આપણે જે પેરેન્ટ્સને આદત છે કે આ ના કરવું આ ના કરવું, પણ કેમ ના કરવું? આપણા પેરેન્ટ્સે કોઈ દિવસ કેમ ના કરવું લોજિક આપણે પોતાની બી ડેવલપ નથી કરી, આપણા બાળકોની બી ડેવલપ નથી કરતા. એટલે જયારે તમે આ ના કરવું કહો છો એટલે બાળકને લાગે છે મને હુકમ કરે છે, અને બાલકને લાગે છે કે મને અટકાવે છે. એટલે એઝ અ ચાઇલ્ડ તમને હંમેશા આદતો છે કે જે કહેવામાં આવે અને તમને બોસિંગ રીતે કહેવામાં આવે, ઓર્ડર રીતે કહેવામાં આવે તો તમે એનું ઊંધું જ કરો ટુ શો યોર રિબેલિયેશન. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ આજની તારીખમાં પેરેન્ટ્સોને જો શીખવાની ચીજ છે કે તમે કઈ બી ચીજ બાળકને ના કરવા કહો છો તો શું કામ કહો છો? ભાઈ તું મોબાઈલ ના વાપર, પણ શું કામ નહીં? વોટ આર ધ રિકપર્શન્સ કે તારે મોબાઈલ વાપરતા શું થાય છે, શું પ્રોબ્લેમ થાય છે? એટલે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ કે અગર આ બાળક જે રમતું હતું ઘણી વાર રમ્યું અંદર બેઠું, આઈ એમ ઓલસો સરપ્રાઈઝ, જેમ તમને બધાને સરપ્રાઈઝ હશે, મે બી હવે એને નસીબ જ કહેવાય કે ચાર દિવસ એક બાળક અંદર રહે છે, એટલીસ્ટ એકાદ વાર બહાર કઈ ડોક્યુ કાઢ્યું હોય, કોઈ હાથ બાત હિલાયા હોય, કંઈક તો ના એમ શ્યોર કર્યું હશે, પણ આઈ મીન ધીસ ઇઝ સમથિંગ જે મગજ ચાલતું નથી કે આટલા આટલા હદ સુધી ચાર યા છ દિવસ એક બાળક ગાડીમાં રહે છે અને એને કોઈ બચાવી ના શક્યું. એટલે નેક્સ્ટ ટાઈમ હવે પેરેન્ટ્સોને આ સારું છે તમે આખો ડિબેટ રાખી છે આની, તાકિ જે લોકો જો એ લોકોને હવે ધ્યાન જાય કે નેક્સ્ટ ટાઈમ બાળક કે ખોઈ જાય તો આજુબાજુ ગાડીમાં જઈને જોયા કે ભાઈ કોઈ ગાડીમાં તો નથી ઘૂસી ગયું ને. સો ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ કટ. બિલકુલ, ડિબેટ એ જ વાતની થઈ રહી છે કે લોકો અને સમાજ ખાસ કરીને માતા પિતા જાગૃત થાય આ આખા કિસ્સાને જોઈને. ચર્ચાને આગળ વધારીશું, ઉત્સવી સાથે પણ વાત કરીશું કે આખરે બાળકને જો ના પાડવામાં આવે છે અને જે એની ઉત્સુકતા છે જાણવાની નવું નવું, તેને કેવી રીતે રોકી શકાય, અથવા તો માતા પિતાએ કઈ પ્રકારના જવાબ આપવા અને પ્રોપર જે પરવરિશ થવી જોઈએ તે કઈ પ્રકારની થવી જોઈએ, તે અંગે પણ ચર્ચા કરીશું. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. છ વર્ષના એક માસૂમને કાર ભરખી ગઈ. સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે આ પ્રકારની ઘટના કઈ રીતે ઘટી, કારણ કે એક બાળક રમતું રમતું કારની અંદર જાય છે, ચાર દિવસ બાદ એ બાળકની લાશ બહાર આવે છે અને સીસીટીવી કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ છે. અમે આપને અમારી સાથે ચર્ચામાં જોડાયેલા છે સંવાદદાતા ચેતન પટેલ, રૂઝાન ખંભાતા અને ઉત્સવી ભીમાણી અમારી સાથે જોડાયેલા છે. ચેતન, ફરી એકવાર આપના પાસે આવવા માંગીશ. આ ખાસ તો કાર માલિકની પણ બેદરકારી ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. ખાસા દિવસથી કાર ત્યાં પડી હતી તે વાત બરાબર છે, આ વિસ્તારની અંદર એક બાળક રમતું રમતું આવી અને કારની અંદર જાય છે, ચાર દિવસ સુધી કોઈ આ વિસ્તારમાંથી પસાર જ ન થયું, એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. જી ચોક્કસ, જણાવી દઈએ કે જે કમલેશ જૈન છે તે આ કારનો માલિક છે. સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા 10 દિવસથી બેટરી ઉતરી ગયો હોય જેને કારણે આ કાર ત્યાં હતી. જોકે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જે કાર છે તેને કાળા કલરની ફ્રેમ હતી, જેથી જો કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થાય તો કોઈ વ્યક્તિને જાણ પણ ના થાય કે અંદર શું છે. આખો મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે 3 દિવસથી લગાતાર દુર્ગંધ આવી રહી હતી કારમાંથી, જેને લઈને સ્થાનિક લોકોએ સૌ પ્રથમ આ અંગે કમલેશ જૈનને જાણ કરી હતી. કમલેશ જૈન ત્યાં આવ્યા હતા, જ્યારે જે કારનું લોક ખોલ્યું ત્યારે જે યોગેશની લાશ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. સૌથી મહત્વની વાત એ પણ છે કે જે કાર છે તે કાળા કલરની ફ્રેમ હતી, જેને કારણે કોઈ ત્યાં પતિ પસાર થઈ રહ્યું હતું, જેને કારણે કોઈની નજર ના ગઈ હતી. જી બિલકુલ, જેને કારણે એક વાત કહી શકાય કે આમાં કમલેશ જૈનનો પણ એક ક્યાંક ને ક્યાંક વાક હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ, કારની અંદર કાળી ફ્રેમ લગાવી, રૂઝાન, એ તો એક તો કાયદાની વિરુદ્ધમાં છે અને બીજી તરફ આ રીતની ઘટના આવી ગઈ, એટલે લાલ બત્તી સમાન આ કિસ્સો બધા લોકો માટે આખા સમાજ માટે દેખાઈ રહ્યો છે. મને એક પોઈન્ટ એમાં ખાસ ઉમેરો હતો કે અત્યારે જે તમે ફૂટેજ બતાવો છો, અગર આ ફૂટેજ જયારે નોંધાઈ કમ્પ્લેન કે છોકરો ખોવાઈ ગયો છે, આજકાલ મિસિંગ ચાઇલ્ડની બહુ આપણે વાંચ્યું પેપરમાં કેટલા ગુજરાતના મિસિંગ ચાઇલ્ડ છે, તો પોલીસે એમાં એમને નોંધાયું જયારે કમ્પ્લેન ત્યારે એમને થોડી લાઇટલી નહોતી લેવી. એમને જે સીસીટીવી ફૂટેજ જે હાલ નીકાળ્યો એ ચાર દિવસ પહેલા તપાસમાં નીકાળ, તો કદાચ એ બાળકની જાન બચી જાત, કારણ કે એમાં દેખાતે કે અંદર ગયું છે એટલે તરત ત્યાં જઈને જોતે. બીજી વાત, ઓબ્વિયસલી કાળા કાચ લગાવવાનો ગુનો છે, લોકો ફિલ્મ કઢાવી નાખે છે. ને ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ચલો માની લો આ બધું સાચું છે, પણ મને હજી એ ચીજ ખબર નથી પડતી કે આમ રસ્તો જે ફૂટેજમાં દેખાય છે તો રસ્તો એટલો મીન્સ આમ એ વખતે ક્લિયર હતો, પણ ત્યાં બાજુમાં દુકાનો દેખાય છે, તો ચાર દિવસથી કોઈ અગર કાળા કાચ હોય તો બી બાળક ઠોકે બોકે અવાજ કરે બૂમ પાડે તો લોકોને સમજાવવું જોઈએ. એટલે આ તો ઓબ્વિયસલી આ તો બધું ઇન્વેસ્ટિગેશનમાં આવશે, પણ આ જે બી થયું, જે મેઇન મુદ્દો છે કે પેરેન્ટ્સોએ કમ્પ્લેન તો કરાવી દીધી પોલીસની, પણ પછી પેરેન્ટ્સોને શોધવા માટે કે આસપાસ ક્યાં ગયા હોત કઈ કરત તો કદાચ જેવું ડર બી લકી. બિલકુલ, ઉત્સવી આપનું શું કહેવું છે? કારણ કે જેમ રૂઝાન કહી રહ્યા છે તે વાત ક્યાંક ને ક્યાંક વાજબી લાગી રહી છે કે જો પેરેન્ટ્સે કમ્પ્લેન કરી તો, પણ તેની સાથે સાથે જો આસપાસના વિસ્તારોમાં પણ કદાચ તપાસ કરી હોત તો આ રીતની ઘટના ન બની હોત.
સૌથી પહેલા તો મારે બધા જ વાલીઓને જેમને આવા નાના છોકરા હોય જેમને ઘરની બહાર ભાગી જવાની ટેવ હોય એ લોકોને એક વાત કહેવી છે. તમારા છોકરાને જ્યારે પણ તમે હવેથી નોંધ કરજો કે એ રમત રમતો હોય કે રમત રમતી હોય ત્યારે એ ક્યાં મોટે ભાગે છુપાતો હોય છે, પહેલી વાત. બીજી વાત, એને કયા રમકડાઓથી એને આકર્ષણ છે, આ બે વસ્તુને તમે ધ્યાનમાં રાખશો તો જો ના કરે નારાયણ પણ તમારું બાળક ખોવાઈ જાય તો એવી બાળક જગ્યાએ જશે જ્યાં એને આકર્ષણ મળતું હોય, જ્યાં એને રસ પડતો હોય. હવે સપોઝ આ બાળકને ટોયઝ કાર્સ આ બધાથી રમવાની ટેવ હતી કે ગમતું હશે ત્યારે જ જેને એને કારનો દરવાજો ખોલ્યો ને એને એ વસ્તુનું આકર્ષણ થયું. મનોવિજ્ઞાન એવું કહે છે કે જ્યાં સુધી તમારી જિજ્ઞાસા પૂરી ના થાય ત્યાં સુધી તમે પૂરેપૂરા પ્રયાસ કરશો. એ કાર આ બાળકે ચાર વાર ખોલવાનો પ્રયાસ કર્યો, પાંચમી વાર હી વોઝ સક્સેસફુલ. એટલે જે વાલીઓ ત્યાં છે જે બેઠા છે, સૌથી પહેલા તો ઓફકોર્સ બેદરકારી ન ચાલે, અને હું એમ નથી કહેતી કે એના પેરેન્ટ્સ એવું કર્યું હશે કે નહીં કર્યું હોય, આપણને એની હજી ખબર નથી. માતા પિતાની પણ જવાબદારી આવી જાય રુઝાન, માતા પિતાએ પણ પ્રોપર પેરેન્ટિંગ જે આપણે કહીએ છીએ કે બાળક કઈ રીતની રમતો રમે છે, ક્યાં રમે છે, કેવી રીતે રમે છે, કોની સાથે રમે છે, આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જતું હોય છે રુઝાન. સાચી વાત છે. તમને એક બીજી પોઈન્ટ કહું કે નોર્મલી બાળકને ચીજો છુપાવવાની બી આદત હોય કે તમારી ચાવી છુપાઈ લે, ગોગલ છુપાઈ લે, પર્સ છુપાઈ લે, અને ક્યાંક માળખે મૂકીને આખું ઘર શોધવું પડે. એટલે આને જેમ મેં કીધું કે આપણે હવે જ્યાં તેની ફેવરિટ જગ્યા છે ત્યાં જઈને મૂકી આવશે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ પેરેન્ટિંગ. હવે આજની તારીખમાં થયું છે સો બીકોઝ ઓફ વોટ એવર સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ, પેરેન્ટિંગમાં હસબન્ડ વાઈફ બંને કામ કરે, બંને સ્ટ્રેસમાં હોય, તો એના લીધે શું થાય છે કે માતા પિતા જે મેઇન પેરેન્ટિંગ અને જોડે હવે પેલું શું કે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું છે, એટલે ના તો નોર્મલી તો દાદા દાદી હોય તો પેલા પોતા પોતીને ધ્યાન રાખે ને પોતા પોતીનું એમાં ઘડતર બહુ સારું થાય છે, પણ હવે જે ન્યુક્લિયર ફેમિલીના લીધે એ લોકોની જ દુનિયામાં હોય, એ લોકોના કામમાં હોય, તો એમાં બાળકનો જે ઉછેર થવાનો હોય જે આઈધર આવી રીતે રમીને થાય થેન્ક્સ ટુ પછી મોબાઈલ ફોનથી એનો ઘણો નેગેટિવ ઉછેર થાય છે. એટલે આના માટે આઈ અન્ડરસ્ટેન્ડ કે વી આર લિવિંગ ઇન અ પ્રેશર સોસાયટી રાઈટ નાઉ, પણ એનો મતલબ એ નથી કે જે પેરેન્ટિંગના મૂળ આપણા ડેફિનેશન છે જે પર આપણે મોટા થયા છીએ એ ડેફિનેશન આજના તારીખના મા બાપોએ ભૂલવા જોઈએ. અધરવાઇઝ જે આ બહુ જ બહુ જ દયાદરે બહુ જ ડિસઅપોઇન્ટિંગ ચીજ છે અને બહુ દયા આવે છે કે આટલા નાના ભૂલકાનું ત્યાં થયું શું હશે અને કેમ ના મળ્યો. ચાર દિવસ તો બહુ કહેવાય, અગર સિરિયસલી શોધત તો આઈ એમ શ્યોર એ બિચારો છોકરો. બિલકુલ બિલકુલ, કારણ કે પોલીસ પણ જવાબદારી બની જાય છે જ્યારે આ રીતના કેસ સામે આવતા હોય તો તુરંત જ એક્શનમાં આવે ને તરત જ તેના પગલા ભરવામાં આવે. રુઝાન આપની સાથે ને ઉત્સવી આપની સાથે, ચેતન આપની સાથે પણ ચર્ચા જારી રાખીશું. રોકાઈશું એક તો એક 6 વર્ષના માસૂમ બાળકનું કારની અંદર મોત થઈ ગયું. અમારી સાથે સંવાદદાતા ચેતન પટેલ જોડાયેલા છે, રુઝાન ખંભાતા અને ઉત્સવી પણ અમારી સાથે જોડાયેલા છે. ચેતન, ફરી એકવાર આપના પાસે આવવા માંગીશ કારણ કે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે, કારણ કે પોલીસને જ્યારે માતા પિતા ફરિયાદ કરવા આવ્યા તુરંત જ પોલીસે એક્શન કેમ ન લીધી, કેમ તપાસ આગળ ન વધારી, તે પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. જી ચોક્કસથી જણાવી દઈએ કે જે સચિન વિસ્તાર છે, ખાસ કરીને સ્લમ વિસ્તાર જેવો ગણવામાં આવે છે, ખાસ કરીને જ્યારે પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યારે કે બાળક ગુમ થયો છે ત્યારે તરત જ સચિન પોલીસ હરકતમાં આવી ગઈ છે. ખાસ કરીને બાળક જ્યારે ગુમ થયો હોય છે ત્યારે પોલીસને એક શરૂઆતમાં પ્રાથમિક દ્રષ્ટિએ એક આશંકા હોય છે, ક્યાંક કઈ ગુમ થઈ ગયો હશે, ક્યાંક ચાલ્યો ગયો હશે, ક્યાંક કોઈ જે ઓડિયાવાસી એરિયા ગણાય છે ત્યાં ઓડિયાવાસી કોઈ અપહરણ કરીને ગયો હોય, જેને લઈને પોલીસે સતત 2 દિવસ સુધી આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જો કે તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. પોલીસને શરૂઆતના તબક્કામાં એ જ હતું કે કોઈ વ્યક્તિ એનું અપહરણ કરી ગયો હોય. જો કે જ્યારે 3 દિવસ સુધી જ્યારે ગંધ એકાએક વધુ આવવા મળી ત્યારે આખો મામલો બહાર આવ્યો. જ્યારે 4th દિવસે સ્થાનિક લોકોમાં કારમાંથી જ્યારે વાસ દુર્ગંધ આવવા મળી ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો. તાત્કાલિક સચિન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારનો જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે યોગેશની લાશ એમાં મળી ગઈ. ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ધોરણે જે આસપાસના જે સીસીટીવી કેમેરા છે તે ચેક કર્યા ત્યારે જણાવ્યું હતું કે યોગેશની મોત ખરેખર કઈ રીતે થઈ છે. જી બિલકુલ, ઘટના ક્યાંક ને ક્યાંક એવી દેખાઈ રહી છે ઉત્સવી કે કાગનું બેસવું અને ડાળનું પડવું, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જેના નસીબમાં લખેલું હતું તે થઈ ગયું અને આ ઘટના ઘટી ગઈ. પણ માતા પિતાની જે આપણે વાત કરી રહ્યા હતા કે માનસિકતા, એક નાનું બાળક ચંચળ હોય છે અને એને ખૂબ જ જિજ્ઞાસા હોય છે, તમામ વસ્તુ જાણવાની ખૂબ જ ઉત્સુક હોય છે, પણ કઈ પ્રકારના જવાબ અને માતા પિતાએ કઈ રીતે તેનો ઉછેર કરવો તે પણ ખૂબ જરૂરી બની જાય છે. જ્યારે બાળક કોઈ સવાલ પૂછે છે તો જવાબ કઈ પ્રકારે આપવો? સૌથી પહેલા તો બાળક કોઈ પણ પ્રશ્ન પૂછે ત્યારે એને એવું ના કહેવું કે ચૂપ બેસી જા, રહેવા દે, આવું નહીં પૂછવાનું, ખોટું પૂછે છે, હમણાં હેરાન ના કર, આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો નહીં કહેવા, જવાબો નહીં આપવાના.
બાળક કોઈ પણ પ્રશ્ન પૂછે ત્યારે સાયન્ટિફિકલી લોજિકલી એનો જે સાચો જવાબ હોય અને બાળક સમજી શકે એવી ભાષામાં બાળકને સમજાવવું આ માતા પિતાની જવાબદારી છે. આ પહેલી વસ્તુ. બિલકુલ. બીજી વસ્તુ એ કે બાળક જ્યારે પણ બહાર જવાની જીદ કરે, કોઈ પણ જગ્યાએ એવી જગ્યાએ જવાની જીદ કરે જ્યાં એને ન જવું જોઈએ કે જે વસ્તુ ન કરવી જોઈએ, ત્યારે માતા પિતા એને એના કારણો આપવા જોઈએ પોઈન્ટ વાઇઝ કે તું આવું કરીશ તો આવું થશે બીક નાખ્યા વગર. કારણ કે બીક નાખશે માતા પિતા તો પણ આગળ જઈને મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કોઈક ના કોઈ ખરાબ સ્વરૂપે બહાર આવવાનું છે, જેને અમે ફોબિયા કહીએ છીએ. એટલે બીક નાખ્યા વગર માતા પિતા જયારે સાયન્ટિફિકલી બાળકને સમજાવે છે કે જો તું ઘરની બહાર આવી રીતે ભાગી જઈશ તો તારી સાથે 1, 2, 3 એક બે ત્રણ વસ્તુઓ થઈ શકે. સો યુ હેવ ટુ બી કેરફુલ. ત્યારે ધ્યાન રાખવાનું છે. બાળક 6 વર્ષનો છે, સમજી શકે છે, એટલી બુદ્ધિ છે એનામાં. રુઝાન, આ આખા કેસને જોતા બેદરકારી કોની સમજી શકાય? માતા પિતાની, પોલીસની, કે પછી જે કારનો માલિક છે તેની બેદરકારી? કોની બેદરકારી સમજી શકાય? આ તો આખા એક સંજોગ બન્યા છે. મેં સૌથી પહેલા ઓબ્વિયસલી માતા પિતાની બેદરકારી એટલી બધી એટલે નહીં કહી શકું. આમ ખરી કે લોકોએ ના સમજાવ ના હતે. નોર્મલી એવું રૂટીનમાં બાળકો રમવા જાય એટલે એવું રૂટીન લીધું હશે કે રમવા ગયો, જયારે ખોવાઈ ગયો ત્યારે મારે બેઝિકલી પોલીસે, આઈ એમ શ્યોર આજે એમ સાહેબે કીધું ચેતનભાઈએ કે ભાઈ બધા શોધ્યા ના ને તે, પણ આજની તારીખમાં બેઝિક બે ચીજ પર પોલીસ કામ કરે છે. એક મોબાઈલ નંબર પર ઓબ્વિયસલી બાળક પાસે તો મોબાઈલ હતો ને એટલે ના કરાય, તો બીજું સીસીટીવી ફૂટેજ. તો અગર કહેવામાં આવે છે કે 2 દિવસ શોધ્યા, 3 દિવસથી શોધી રહ્યા છે, તો ફૂટેજો તો પહેલા જ આ લોકો પોલીસના જે કોન્સ્ટેબલ છે ત્યારે આજુબાજુ જઈને ચેક કરે કે આ કે ફૂટેજ છે, ફૂટેજ છે. ત્યારે ફૂટેજના અગર એક ફૂટેજ બી ત્યાં મળત કે બાળક આ રસ્તે નીકળ્યું છે, આજની તારીખમાં તો બધા સોશિયલ સર્વિસ માટે, કારણ કે અમે બી સોશિયલ વોચ કામ કરીએ છીએ, કે બહાર અગર આપણી દુકાન કે ફેક્ટરી કે ઓફિસ હોય તો બહાર 2 કેમેરા તો લગાવી દીધો હોય ફ્રીમાં. કારણ કે આ એક ગંભીર પ્રશ્ન, જો પોલીસ તરત જ એક્શનમાં આવી હોત અને તરત જ આને લાઇટલી લેવામાં આવ્યું ઇનિશિયલી, ભલે 2 દિવસ લાગ્યા આ લોકોએ શોધ્યું કેવી રીતે શોધ્યું મને ખબર નથી, પણ આ બેઝિક્સ જે હતા ઇન્વેસ્ટિગેશનના બેઝિક્સ જે આ લોકો કહે છે તો બેઝિક્સ પર કામ ના થયું. જે બાળક મળ્યું પછી ફૂટેજ નીકાળ્યો, પણ એ પહેલા નીકળી જાત તો આ બાળક બચી જાત. અને ઓબ્વિયસલી અગર ત્રીજી વાત, અગર કારના માલિકની તમે વાત કરો છો તો હવે એમાં તો એ કહે છે કે એ ગુનો છે કે તમારે ફિલ્મ ના રાખવી જોઈએ, પણ એ સિવાય તો એની ગાડી પડી રહી હતી એટલે હવે એમાં તો ઇટ્સ અ બિગ ક્વેશ્ચન માર્ક, ગુનેગાર કહેવાય કે નહીં. ખૂબ જ ગંભીર બાબત જે આખી સામે આવી, ક્યાંક ને ક્યાંક તો માતા પિતાની બેદરકારી, પણ સૌથી વધારે જે બેદરકારી દેખાઈ એ પોલીસની આ આખી તપાસમાં ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. જ્યારે માતા પિતા કમ્પ્લેન કરવા જાય છે બાળક ગુમ થયું છે, ત્યારે પોલીસે તુરંત જ એક્શનમાં આવવાની જરૂર હતી, આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની જરૂર હતી. રુઝાન ઉત્સવી અને ચેતન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ એક એવો કિસ્સો સમાજની અંદર જે તમામ માતા પિતાના માટે લાલ બત્તી સમાન છે, જેમના બાળકો ઘરની બહાર રમે છે, જેમના બાળકો ખૂબ જ તોફાની છે અથવા તો તેમનામાં ખૂબ જ ઉત્સુકતા છે, તેવા તમામ માતા પિતાએ આ કિસ્સાથી જરૂરથી એ સમજવાની જરૂર છે કે બાળકને છૂટું એકલું રમતું ન મૂકો. આ સાથે આ વિશેષ રજૂઆતમાં હાલ મને આપશો રજા.